નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર આપ સરોવરનું આજના લેક્ચરમાં હાર્દિક સ્વાગત છેલ્લા લેક્ચરમાં આપણે સરેરાશ વિચલન અસતત આવૃત્તિ વિતરણમાં આપ્યું હોય એવા દાખલા જોયા હતા આજે આપણે વર્ગ આપ્યો હોય તો કઈ રીતે સરેરાશ વિચલાંક મળે એ જોઈએ આ વર્ગ આપ્યો છે અહીંયા ઝીરોથી બે બેથી ચાર ચારથી છથી આઠ આઠથી દસ દસથી બાર અને એ રીતનું આપેલું છે અને બીજું તમે જુઓ આ જે દાખલા છે પરીક્ષામાં ચારથી પાંચ માર્કમાં પૂછાય બરાબર બીજું કે આજે જે લેક્ચર જે છે એમાં આપણે સીધી રીતના દાખલા જોઈએ છે આના દાખલાઓ છે એ ટૂંકી રીતે પણ થઈ શકે તો એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું સીધી રીતમાં કઈ રીતે ગણવાનું તો કે પહેલાં તો આવી રકમ છે કે સરેરાશ વિચલાંક મેળવો વર્ગ અને આવૃત્તિ ઝીરોથી બે બેથી ચાર ચારથી છથી આઠ આઠથી દસ દસથી બાર આવૃત્તિમાં પાંચ તેર તેર દસ પાંચ અને ચાર તો પહેલાં લખવાનું નંબર એ ગણતરીનું કોષ્ટક વર્ગ છે જો એને લખવાના જ છે એમાં કોઈ ચેન્જ નથી આવૃત્તિમાં લખાશે પાંચ તેર તેર દસ પછી પાંચ અને ચાર આનો સરવાળો નવ અને છ પંદર પાંચ વીસ બે ને ત્રણ પાંચ આના સરવાળાને કહેવાય એન પછી ત્રીજું ખાનું બનશે મધ્ય કિંમત એક્સ એટલે એમાં મધ્ય કિંમત કઈ રીતે મળે ધ્યાનથી સમજો ઝીરો અને બે એનો સરવાળો એટલે બે એના અડધા કરીએ કેટલા આવશે એક અને બે વડે ભાગી શકાય ઝીરો અને બેનો સરવાળો બે બે ભાગ્યા બે કરો એટલે એક એવી રીતે બે ને ચાર છ છ ભાગ્યા બે કરો કેટલા આવશે અહીંયા ત્રણ પછી પાંચ સાત નવ અગિયાર બરાબર બધા બે વધારતા જઈએ એટલે આવી જશે આનો સરવાળો કરવાનો હતો નથી પછી ત્રીજું ખાનું આવશે એફએક્સ એફએક્સ એટલે આઈએક્સ છે આઈએફ છે આ બંનેનો ગુણાકાર પાંચ એકા પાંચ તેર તેરી ઓગણચાલીસ તેર પંચા પાસઠ આપણી પાસે દસ દસ સત્તા સિત્તેર પાંચ નવા પિસ્તાલીસ અગિયાર ચોક ચુમ્માલીસ સરવાળો કરીએ તો ચૌદ પાંચ ઓગણીસ ને પાંચ ચોવીસ ચાર અઠ્યાવીસ બે ને નવ બે ને ત્રણ પાંચ પાંચ ને સાત અઢાર ચાર બાવીસ ચાર છવ્વીસ ઉપર fx છે નીચે લખાશે સીગમાં fx બરાબર આટલું થઈ જશે હવે આના પરથી આપણે મેળવવાનો મધ્યક આમાં મધ્યકનું સૂત્રમાં ચેન્જ છે આગળ દાખલામાં આપણે શું લખતા સીગમા એક એફેક્સ છેદમાં એન એ લખતા અહીંયા પણ એ જ આવશે સીગમા એફેક્સ છેદમાં એન ચેન્જ શું આવ્યો તો કે આમાં મધ્ય કિંમત મેળવવી પડે જે આગળના જે દાખલામાં આપણે ગણતા હતા નહીં મધ્ય કિંમતની જરૂર નથી કારણ કે વર્ગ નહોતા અહીંયા વર્ગ આપ્યા છે એટલે પહેલાં શું કરવું પડે મધ્ય કિંમત મેળવવી પડે પછી એફેક્સ મળે તો જોઈએ સીગમા એફેક્સ કેટલા છે બસો અડસઠ ભાગ્યા પચાસ બરાબર તો પચાસ છે તો કે આની મળે તમે ભાકાર કરો બસો અડસઠ ભાગ્યા પચાસ કરશો એટલે જવાબ આવશે તમારે પાંચ પોઈન્ટ છત્રીસ બરાબર જવાબ આવશે પાંચ પોઈન્ટ છત્રીસ આપણી પાસે કેટલો આવ્યો પાંચ પોઈન્ટ છત્રીસ પછીનું જે ખાનું છે એ છે એક્સ માઇનસ એક્સ બાર એક્સ માઇનસ છે કઈ રીતે બને ધ્યાનથી સમજો ચાલો કેટલા છે એક બાર પાંચ પોઈન્ટ છત્રીસ એક પાંચ પોઈન્ટ છત્રીસ જાય એટલે અહીં આવશે માઇનસ ચાર પોઈન્ટ છત્રીસ માંથી પાંચ પોઈન્ટ છત્રીસ એટલે લખાશે અહીંયા માઇનસ ત્રણ છે ત્રણમાંથી પાંચ જાય તો લખાશે બે પોઈન્ટ છત્રીસ પછી પાંચમાંથી પાંચ પોઈન્ટ છત્રીસ જાય એટલે માઇનસ જીરો પોઈન્ટ છત્રીસ પછી સાતમાંથી પાંચ પોઈન્ટ છત્રીસ જાય તો આવશે અહીંયા એક પોઈન્ટ ચોસઠ પછી નવ છે એમાંથી પાંચ પોઈન્ટ છત્રીસ જશે એટલે લખાશે અહીંયા ત્રણ પોઈન્ટ ચોસઠ અને અગિયારમાંથી પાંચ પોઈન્ટ છત્રીસ એટલે પાંચ પોઈન્ટ ચોસઠ બરાબર આ જે છે એનો સરવાળો કરવાનો હતો નથી હવે આ જે છે એને લખાય માનકમાં માનકમાં કેમ લખાશે માનક એક્સ માઇનસ એક્સ બાર એમાં માઇનસ છે શું થાય પ્લસ આ માઇનસ છે શું થશે પ્લસ પછી આ પણ પ્લસ પણ પ્લસ હોય તો પાછા પ્લસ જ રહેશે આ પ્લસ છે એમ નમજ લખાશે પછી ત્રણ પોઈન્ટ ચોસઠ પાંચ પોઈન્ટ ચોસઠ આનો પણ સરવાળો કરવાનો નથી પછી એક્સ બાર સાથે કરવાનો એફ કેટલા છે પાંચ પાંચ ગુણ્યા ચાર પોઈન્ટ છત્રીસનો તમારે ગુણાકાર કરવાનો પાંચ ગુણ્યા ચાર પોઈન્ટ છત્રીસ કરશો એટલે આવશે એકવીસ પોઈન્ટ પછી ત્રણ ગુણ્યા સોરી આપણી પાસે તેર છે ને તેર ગુણ્યા બે પોઈન્ટ છત્રીસ તો તેર ગુણ્યા બે પોઈન્ટ છત્રીસ કરીએ એટલે આવશે તમારે ત્રીસ પોઈન્ટ અડસઠ પછી તેર ગુણ્યા ઝીરો પોઈન્ટ છત્રીસ તેર ગુણ્યા ઝીરો પોઈન્ટ છત્રીસ કરો એટલે આવશે ચાર પોઈન્ટ અડસઠ પછી દસ ગુણ્યા એક પોઈન્ટ ચોસઠ એટલે લખાશે અહીંયા સોળ પોઈન્ટ ચાર પછી પાંચ ગુણ્યા ત્રણ પોઈન્ટ ચોસઠ પાંચ ગુણ્યા ત્રણ પોઈન્ટ ચોસઠ એટલે આવશે અઢાર પોઈન્ટ વીસ અને છેલ્લે ચાર ગુણ્યા પાંચ પોઈન્ટ ચોસઠ એ બંનેનો ગુણાકાર કરશો એટલે આવશે બાવીસ પોઈન્ટ પચાસ તમારા બધી ગણતરી કેલ્ક્યુલેટરમાં કરવાની છે બરાબર આ ભૂલાય નહીં પછી આ બધાનો કરવાનો સરવાળો કેલ્સીમાં તમે સરવાળો કરજો સરવાળો કરશો એટલે આવશે એકસો ચૌદ પોઈન્ટ બત્રીસ આ એફ છે નીચે લખાશે સિગ્મા એફ માનાંકમાં એક્સ માઇનસ એક્સ બાર ચાલો એ બી પછી લખાશે નંબર સી નંબર સી પહેલાં શું મળશે સરેરાશ વિચલન એને અંગ્રેજી કહેવાય મિન ડેવિએશન મિન ડેવિએશન એનો સંકેત છે એમડી એમડી એમડીનું સૂત્ર સીગમા એફ માનાંકમાં એક્સ માઇનસ એક્સ બાર છેદમાં એન તો આ કેટલા છે સિગમા એફ માનાંકમાં એક્સ માઇનસ એક્સ બાર એકસો ચૌદ બત્રીસ એન કેટલા છે એના આર્યા કેટલા છે પચાસ એકસો ચૌદ બત્રીસ ભાગ્યા કરવાના પચાસ એકસો ચૌદ પોઈન્ટ બત્રીસ પચાસ કરશો એટલે આવશે બે પોઈન્ટ પૂરો થયો નથી આપણે શું જોઈએ છે સરેરાશ વિચલાંક તો હવે છેલ્લે મળશે સરેરાશ વિચલાંક સરેરાશ એનું સૂત્ર એમડીના છેદમાં એક્સ બાર એમડી કેટલા છે બે પોઈન્ટ ઓગણત્રીસ અને એક્સ બાર કેટલા છે પાંચ પોઈન્ટ છત્રીસ બે પોઈન્ટ ઓગણત્રીસ ભાગ્યા પાંચ પોઈન્ટ છત્રીસ તો એનો ભાગાકાર કરશો એટલે આવશે ઝીરો બરાબર એટલે કોલમ કેટલા આવશે પેલું વર્ગ પછી આવૃત્તિ એફ મધ્ય કિંમત એક્સ પછી એફએક્સ પછી એક્સ માઇનસ એક્સ બાર માનાંકમાં એક્સ માઇનસ એક્સ બાર અને છેલ્લે એફ પછી માનાંકમાં એક્સ માઇનસ એક્સ બાર બરાબર અને છેલ્લે આપણે સૂત્ર મૂકીને જવાબ મેળવવાનો એટલે વ્યવસ્થિત સમજી અને દાખલા ઘરે ગણજો અને પછી જે કાંઈ દાખલા ગણાઈ જાય એ તમામ દાખલા દરેક વિદ્યાર્થીએ વ્યવસ્થિત રીતના લખી અને જે તે દિવસે જ મોકલી દેવાના છે સારું થોડાક દાખલાઓ સાથે આપું છું એસ ઘરે કરજો ઓલ ધ બેસ્ટ